નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું ભાષાકીય લઘુમતી શાળા છે તેમાં શિક્ષણ સહાયક માટેની ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે તેના વિશે તો ચાલો શરૂ કરીએ આ પોસ્ટ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરતાં પહેલાં આપણે થોડાક એના નિયમો જાણી લઈએ તો કે કે જો ઉમેદવાર છે એ અરજી કરે છે અને સિલેક્શન થાય છે તો તમને ફાજલના રક્ષણ અંગેના જે નિયમ અને જોગવાઈઓ છે એનું પાલન તમારે કરવાનું રહેશે આ ઉપરાંત તમને હાઈકોર્ટનો જે પણ ચુકાદો આવે ટાટને લગત ટાટને લગત જે પણ ચુકાદો આવશે શિક્ષણ સહાયકનો તો તેને તમે બંધન કરતા રહેશો તેનો ચુકાદો છે એ તમને લાગુ પડશે આ પોસ્ટ માટે જે વખતો વખતની જોગવાઈઓ છે એનું તમારે પાલન કરવાનું રહેશે તો ચાલો તેની વિશે આપણે માહિતી મેળવીએ શ્રી વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ ભાષાકીય લઘુમતી ટ્રસ્ટ જ્ઞાનદીપ હિન્દુ હાઈસ્કૂલ ચાંદખેડા તાલુકો ગાંધીનગરમાં જે અંગ્રેજી માધ્યમ છે અને ગ્રાન્ટેડ શાળા છે તેમાં અંગ્રેજી વિષયના શિક્ષણ સહાયકની એક જગ્યા છે જેનો વિભાગ છે એ માધ્યમિક રહેશે અને અંગ્રેજી માધ્યમ માટે છે જેનો પગાર છે એ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ ફિક્સ રહેશે અને જેની લાયકાત છે એ તમે બી એ અને બીએડ છે એ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે સામાજિક વિજ્ઞાનના શિક્ષણ સહાયકની જેની એક જગ્યા ખાલી છે જે પણ માધ્યમિક વિભાગમાં રહેશે અને જેનો પગાર છે એ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ ફિક્સ પગાર ધોરણ રહેશે અને તમે આ પોસ્ટ માટે બી એ બી એડ સામાજિક વિજ્ઞાન વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ ત્રીજી વેકેન્સી છે હિન્દી વિષયના શિક્ષણ સહાયકની જેની એક જગ્યા ખાલી છે જેન માધ્યમિક વિભાગમાં રહેશે આ માટેનું પગાર ધોરણ એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ ફિક્સ રહેશે અને લાયકાત છે એ તમે હિન્દી વિષયમાં બી એ બી એડ પાસ કરેલું હોવું જોઈએ જો આ પોસ્ટ આ તમામ પોસ્ટ માટે તમે લાયકાત ધરાવતા હો અને એલિજિબલ હોવ તો તમારે શૈક્ષણિક લાયકાત તથા તેના અનુભવના પ્રમાણપત્રો છે એ તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે દિવસ દસની અંદર એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ દસની અંદર તમારે સ્વહસ્તાક્ષરમાં અરજી કરવાની રહેશે અને રજીસ્ટર એડી કરવાનું રહેશે રજીસ્ટર એડી કરવાનું સરનામું છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જ્ઞાનદીપ હિન્દી હાઈસ્કૂલ ઓ એન જી સી કોલોની સાબરમતી અમદાવાદ ત્રણ આઠ શૂન્ય 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 પાંચ